Tense number 4. The past continuous tense. चालू होता है. उत्पादन कोई चौक्स समय क्रिया की घटना चालू होती क्यों दर्शाओ ભૂતકાળના કોઈ ચોક્કસ સમય મિત્રો સમય ચોક્કસ આપો કોઈ ક્રિયા કે ઘટના ચાલુ હતી એવું દર્શાવવા માટે છે ચાલુ ભૂતકાળના વાક્ય સાથે સાદા ભૂતકાળનું વાક્ય કોણ હોઈ શકે છે એટલે કે ચાલુ ભૂતકાળની સાથે સાદો ભૂતકાળ પણ હોય છે બંનેના ઉદાહરણ છે કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી માનો કે ગઈકાલે રાત્રે 10 વાગે અમે ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા તો રાત્રે 10 વાગ્યાનો સમય એ ચોક્કસ બીજું ઉદાહરણ ચાલુ ભૂતકાળની સાથે સાદા ભૂતકાળનો વાક્ય હોય દાખલા તરીકે જ્યારે પપ્પા ઘરે આવી ત્યારે અમે ભોજન લઈ રહ્યા એટલે કે પપ્પા ઘરે આવી એ સાચા ભૂતકાળનું વાક્ય ભોજન લઈ રહ્યા હતા એ ચાલુ ભૂતકાળનું વાક્ય રચના છે અસરની એટલે કે વિના એક્ટિવ વોઇસ કરતા પ્લસ ચાલુ વર્તમાન કાળની અંદર એમિઝર ચાલુ ભૂતકાળની અંદર વોઝ અથવા વેર પ્લસ વીઆઈએનજી એટલે કે ક્રિયાપદ નું આઈએનજી વાળું કર્મ અન્ય શબ્દ પેસિવ વોઇસ કર્મ પ્લસ વોઝ વેર प्लस बी प्लस बीपी प्लस बाय प्लस कर्ता प्लस अन्य शब्द एक्टिव वॉइस में वॉज में कर्ता प्रमाणित मूकवानु अने पैसिव वॉइस में वॉज में कर्म प्रमाणित मूकवानु एग्जांपल जोईए दे वे collecting funds last week Saturday તેઓ ગયા શનિવારે ગયા અઠવાડિયે શનિવારે ફંડ એકત્રિત કરી રહ્યા મેચ કરી કરતા તરીકે દે બહુવચન છે એટલે મે આઈએનજી તરીકે કલેક્ટ કર્મ તરીકે ફંડ્સ અને અન્ય શબ્દ તરીકે લાસ્ટ વીક સેકન્ડ કેસે માં કહે છે તો સૌથી પહેલા આવશે કર્મ ફંડ્સ બહુવચન હોવાથી દે બી કલેક્ટ નું બીજું થશે કલેક્ટ બાય હેનું થઈ જશે ધેન લાસ્ટ વીક સેકન્ડ વાક્ય રચના નંબર 2 નેગેટિવ એટલે કે નકાર એક્ટિવ વોઇસ એમ વોઇસ વેલ પછી નોન ઇક્વલ કરતા પ્લસ વોઇસ વેલ પ્લસ નોન પ્લસ વીએનજી
प्लस हरवा प्लस अन्य पैसे वर्ड्स कर्म प्लस वर्ड्स पे प्लस नॉन प्लस बीन बिक्री बाय करता अन्य एग्जाम्पल दे मोहन वॉज नॉट राइटिंग आंसर्स व्हेन द टीचर केम शिक्षक जरे आ गया त्यारे मोहन जवाब तो लखी रह्यो न मोहन वॉज नॉट राइटिंग आंसर्स आ वाक्य चालू भूतकाल में छे અને ધ ટીચર કેન આ વાક્ય સાદા ભૂતકાળ છે વેન એ અન્ય શબ્દ છે વેન વાય એ ચાલુ ભૂતકાળના અન્ય શબ્દ છે ચાલુ ભૂતકાળના અન્ય શબ્દ પર એક વાર રિપીટ કરીએ વેન વાય વન્સ અને સાદા ભૂતકાળના બધા આ આના અન્ય શબ્દ છે ઓળખ શબ્દ છે વેન એટલે જ્યારે ત્યારે વાય જ્યારે જ્યારે વન્સ એક વાર આપણે આ પાછા વાક્ય પર આવીએ તો જે ચાલુ ભૂતકાળનું વાક્ય છે એને કેવું કેસે કરવા સાદા ભૂતકાળનું જે વાક્ય છે તેને એમ જ રહેવા દેવાનું અન્ય શબ્દોમાં તેમાં કોઈ ફેરફાર નહીં હોય પેસિવ માટે હોય મોહન કરતા રાઇટિંગ આઈ છે અને આન્સર્સ કર્મ આન્સર્સ પહેલા આવશે કર્મ તરીકે આન્સર્સ આન્સર્સ બહુવચન એટલે હે નોટ being right to make it as a return by Mohan when the teacher can what the action number from interrogating प्रश्न सिंपल ही प्रॉब्लम तो जो वॉज पे है यहां पर मैं करता काल में पांच एक्टिव वॉइस वॉज वेंट प्लस करता प्लस वी आई एन जी कर्म अन्य शब्द प्रश्न पैसिव वॉइस वॉज वेयर प्लस कर्म प्लस बीइंग प्लस विक्री प्लस बाय प्लस करता अन्य शब्द और प्रश्न एग्जांपल नंबर एट was Manubhai reading books while crying traveling દરમિયાન શું Manubhai books વાંચી રહ્યા હતા વાક્ય પ્લસ મેચ કરીએ was where માંથી આવશે was કર્તા તરીકે મનુભાઈ આઈએનજી તરીકે રેડી કર્મ તરીકે બુક્સ અને અન્ય શબ્દ તરીકે વાઈ ટ્રાવેલ પેસિવ વાક્ય રહીએ તો વોઝ વેર કર્મ પ્રમાણે મૂકીએ કર્મ છે બુક્સ બહુવચન છે એટલે આવશે વેર વેર બુક્સ ત્યારબાદ બી 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 નું બી થઈ જશે રેડ
કરતા તરીકે મનુભાઈ, અન્ય શબ્દ તરીકે ભાઈ કાળી. વાક્યાંશ નંબર ચાર, તો જે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એની આગળ ડબલ્યુ એચ હાઉ મૂકી ડબલ્યુ એચ હાઉ પ્લસ વોઝ વેન પ્લસ કરતા પ્લસ વીઆઈએનજી પ્લસ અર્ન પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ. પેસિવ વોઇસ ડબલ્યુ એચ હાઉ પ્લસ વોઝ વેન પ્લસ કર્મ પ્લસ બી પ્લસ વીકલી બાય કરતા અન્ય શબ્દ પ્રશ્ન. ત્રણ પ્રકારના ડબલ્યુ એચ હાઉ વાક્ય રચના, વાક્ય રચના પ્રમાણે વોટ વાળું, વિચ વાળું, ઉસ વાળું, હાઉ વેરી હાઉ નું આપણે બધા એક એક વાક્ય લઈએ. એક્ઝામ્પલ નંબર એ, હાઉ વોઝ મીના કુકિંગ ફૂડ વેન Kiran for her. જ્યારે કિરણે તેણીને ફોન કર્યો ત્યારે મીના કેવી રીતે રસોઈ બનાવી રહી હતી? How was Meena cooking food? આ ચાલુ ભૂતકાળ. અને when Kiran called her? આ સાદો ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળનો જે વાક્ય છે એને આપણે એક્ટિવ પેસિવમાં ફેરવો છે. સાદા ભૂતકાળનું વાક્ય જે છે એનું એમ જ હોય, વાક્ય રચના સાથે મેચ કરે. ડબલ્યુ એચ તરીકે હા, વોઝ વેન માંથી વોઝ, કરતા તરીકે મીના, વીઆઈજી તરીકે કુકી, કર્મ તરીકે ફૂડ અને અન્ય શબ્દ તરીકે વેન કિરણ ફોર હર. પેસિવમાં ફેરવો છે તો ડબલ્યુ એચ હા વાક્ય આવશે. હા વોઝ વેન કર્મ પ્રમાણે, કર્મ છે ફૂડ એટલે વોઝ ફૂડ, અન્ય શબ્દ કિરણ ફોર હર. બીજું વાક્ય વોટ પણ વાક્ય જેમાં કર્મ નહીં આવે તો કે વોટ વર યુ doing when the principal came to the class. જ્યારે પ્રિન્સિપલ સાહેબ ક્લાસમાં આવ્યા ત્યારે તમે શું કરી રહ્યા? તો વોટ વોર યુ ડુઈંગ આ ચાલુ ભૂતકાળનું વાક્ય, અને વેન ધ પ્રિન્સિપલ કેમ ઇન ધ ક્લાસ એ અન્ય શબ્દ સાદા ભૂતકાળનું વાક્ય. તો ચાલુ ભૂતકાળનું જે વાક્ય છે એનો આપણે પેસિવ કરી મેચ કરો વાક્ય રચના સાથે ડબલ્યુ એચ હાઉ તરીકે વોટ, વોઝ વેર માંથી છે વેન કારણ કે કરતા તરીકે યુઝ છે, વી આઈ એન જી તરીકે ડુઈંગ અને વોટ વાળા વાક્યમાં કર્મ હોતું નથી. પ્રિન્સિપલ કેમ
वाक्य वाक्य नंबर 3 बीच सीरियल वाज फॉर्मल वाचिंग एट 10 पीएम यस्टरडे ગઈકાલે રાત્રે 10 વાગે ચોક્કસ સમય આપેલો છે. કોમલ કઈ સિરિયલ જોઈ રહી હતી? ડબલ્યુએ ચાલુ કરી કે બીચ કર્મ સિરિયલ કોમલ કરતા વોચિંગ આઈએનજી અને એન પીએમ અન્ય છે. કર્મ જે છે સિરિયલ એ આગળ વાગે છે. મેસેજમાં કહે છે બીચ સિરિયલ વોઝ બી watching it is a watch by formal at 10 p.m. yesterday. તો આ કઈ ડબલ્યુ સારો વાક્ય છે. હજુ પાંચમી વાક્ય રચના ભૂ પ્રશ્ન જોઈએ. કોર્સ જેમાં કર્તા ન હોય એક્ટિવ વોઇસ હુ પ્લસ વોઝ વેર પ્લસ બીએમએનજી કર્મ અન્ય શબ્દ અને પ્રશ્ન. Passive voice by whom plus was there plus karma being victory anya shabda ane prashna. Example who was taking papers while exam was going on last week. ગયા અઠવાડિયે પરીક્ષા દરમિયાન કોણ પેપર લઈ રહ્યું હતું? પેસિવ માય હોમ વર પેપર્સ બી ટેકનું વિપરીત હશે ટેકન માય એક્ઝામ ગોઈંગ. વાક્ય રચના સાથે મેચ કરી વોઝ વેર માંથી વોઝ આઈએન જી તરીકે ટેકિંગ કર્મ તરીકે પેપર્સ અને બાકી ભૂલ અન્ય છે. એસે માં પેપર ભૂલ થશે બાય ટુ કર્મ પેપર્સ બહુવચન એટલે હેડ બી અને ટેક નો વિપરીત થશે ટેકર અને બાકી ભૂલ અન્ય છે. તો આવી રીતે દરેક કેસ ની અંદર પાંચ વાક્ય રચના હોય છે. અહીંયા પણ ચાલુ ભૂતકાળમાં પાંચ વાક્ય રચના આપણે ધ્યાન ચાલુ ભૂતકાળ પૂર્ણ થાય છે. આવી રીતે તેની એક્સરસાઇઝ કરી અને પ્રેક્ટિસ કરીને આગળ વધીએ. તો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.